વિદ્યાર્થી મિત્રો આપણે 11 સમાસ શાસ્ત્રમાં આપણી ચર્ચા કરતા હતા આગળના ક્લાસમાં આપણે સંસ્કૃતિનો અર્થ સંસ્કૃતિની વ્યાખ્યા સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત વ્યાખ્યા કરી તો કે વારસામાં મળેલા ઓજારો હથિયારો સાધનો ટેકનિક કે તે વસ્તુઓ વિચારો માન્યતાઓ અને મૂલ્યોનો બનેલો સંબંધ અને ત્યાર પછી આપણે એના લક્ષણો જોયા આગળ જોશું આપણે સંસ્કૃતિના પ્રકાર પણ એ પહેલા આપણે એક સભ્યતાનો મુદ્દો જોશું કે ભાઈ સભ્યતા અને સંસ્કૃતિ એ બંને વચ્ચે એક થોડી એક પાતળી ભેદરેખા જેને કહેવી તો કહી શકાય આમ તો સભ્યતા અને સંસ્કૃતિમાં બહુ કંઈ ફરક છે સભ્યતા એટલે તો કે સભ્યતા એટલે માણસે જીવવાની જે સારી રીત અપનાવતો જાય એટલે સભ્યતા કહેવાય આપણે ઘણી વાર કહેતા હોય સભ્યતા શબ્દ કે ભાઈ અમુક માણસનું વર્તન અમુક વ્યક્તિ યોગ્ય ન હોય તો આપણે કહીએ કે ભાઈ થોડીક સભ્યતા રાખ સભ્યતા રાખ કે આનામાં કઈ સભ્યતા છે કે નહીં આવો ઘણી વાર સભ્યતા શબ્દનો અર્થ એનો મતલબ શું તો કે ભાઈ એનું વર્તન છે તે માનવીને યોગ્ય નથી ત્યારે કહેવાય કે ભાઈ તારામાં સભ્યતા નથી તો માનવીને છાજે તેવું વર્તન એટલે સભ્યતા એવું કહી શકે કોઈ પણ પરિસ્થિતિમાં પણ એની કેટલી વાત કરવામાં આવી છે આપણે જોઈએ આપણે જોયું હતું કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની સંસ્કૃતિને આપણે શું કહીએ સરળ અર્થ તો કે જીવન જીવવાની રીત જેમાં જ્ઞાન માન્યતા કલા કાયદો રીતિ રિવાજ બરાબર આ બધું અને સભ્યતા એટલે શું તો કે પ્રાપ્ત કરેલી જીવનને લગતી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે આ એક સભ્યતા વિશે વાત કરીએ છીએ સભ્યતા એક મનુષ્યના જીવનને લગતી બરાબર બધી બાબતો કે જે માનવી માનવેતર સમાજ અલગ પડે છે આ સભ્યતા માટે કહેવામાં આવે છે એટલે કે જીવનને લગતી એક બાબતો કે સમજ કે માનવી અને માનવી માનવી કરે આયા પણ શું તો કે ભાઈ પશુ પક્ષી જીવ જંતુઓ વગેરે 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 અને આયા માનવ તો માનવ અને માનવી આ બંને વચ્ચે સભ્યતાનો તફાવત છે બંને વચ્ચે સંસ્કૃતિનો તફાવત છે આગળ વાત કરીએ વિભાગો ભર જેવો છે મને કઈ ખબર નથી પડતી તો એવું શું થયું આપણે સર્વપ્રથમમાં અને સભ્ય પહેલાં કહ્યું કે ભાઈ માનવીય લક્ષણો છે અને માણસના લક્ષણો નથી એવું કહી શકાય એટલે એક ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારનું સમાજમાન્ય વર્તન એ સભ્યતા થઈ શકે એટલે સભ્ય અને એકતા અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતા મેં કઈ વાત કહી છે કે સમાજના મૂલ્યાત્મક સર્જન એ સંસ્કૃતિ છે દાખલા તરીકે સાહિત્ય છે શિલ્પ છે કળા છે આ એક પ્રકારની આપણે સંસ્કૃતિ આપણી જે વિરાસત આપણો જે વારસો આપણે ટકાવી રાખ્યો છે એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ આપણા પ્રાચીન મંદિરો હોય આપણા સાહિત્યકારો છે આપણા શિલ્પકારો છે શિલ્પકૃતિના નમૂનાઓ છે બરાબર આ બધો જે કલા જગતનો અને સાહિત્ય જગતનો જે વારસો છે એ સંસ્કૃતિમાં અને આપણે જે રીતે સભ્યતા આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે એ સંસ્કૃતિ બરાબર આપણે જે છીએ તે સભ્યતા છે અને સંસ્કૃતિ માટે શું કીધું છે કે આપણી પાસે જે છે
તે સંસ્કૃતિ આપણે વાક્યમાં જોઈ સંસ્કૃતિની વ્યાખ્યા કે ભાષા માટેલા ઓજારો સાધનો અત્યારો ટેકનિકલ પ્રક્રિયાઓ જ્ઞાન માન્યતા ભૂમિઓ કલા હવે કે આપણી પાસે જે આપણે વારસામાં મળેલું છે એ આપણી સંસ્કૃતિ છે અને આપણે જે છીએ વર્તમાન સમય આ શું બતાવે છે આ વર્તમાનની પરિસ્થિતિ થોડી બતાવે છે અને આ જે ભૂતકાળની લક્ષી પરિસ્થિતિ એ સંસ્કૃતિ છે એ દર્શાવે છે એટલે આપણે જે છીએ આપણે જે જીવન જીવવાની એક સભ્ય રીત છે એ આપણી સભ્યતા છે અને આપણી પાસે વારસામાં જે આપણને મળેલું છે અને આપણી જે વિરાસત છે એ આપણી સંસ્કૃતિ છે એટલે સભ્યતાની આ નિશ્ચિત પ્રક્રિયા અને નિશ્ચિત હેતુઓ છે એને સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે આપણે દાખલા તરીકે જોઈએ કે પ્રાચીન સમયમાં માણસો અગ્નિશળ દાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા આદિકાળમાં પથ્થરથી ચકમકના પથ્થર આવે તમને ખબર હોય તો એ પથ્થર વચ્ચે ઘર્ષણ કરે એટલે અગ્નિ ઉત્પન્ન થાય અને એવી રીતે અગ્નિ પ્રગટાવતા જ્યારે આધુનિક માનવ છે તે આજે આપણે જોઈએ છીએ તો માનવ શ્રમ કરતા કરતા સભ્યતા વિકસાવતો ગયો બરાબર પોતાના જે મગજ શક્તિ કુદરતે આપેલી છે એને વિકસાવતો 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 એને અગ્નિની શોધ કરી અને એ જીવાશણી આજે આપણે જોઈએ છીએ એ અગ્નિ પ્રાપ્ત કરવા માટે જીવાશણી છે લાઇટર છે એનો આપણે મોટે ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ વિકસાવેલી કોણે છે આ સભ્યતા વિકસાવી છે એ માણસે વિકસાવી છે પશુઓમાં કોઈ એવા સંશોધન નથી થયા એટલે આપણે માનવીય દર્શનમાંથી અલગ પડીએ છીએ અહીં પથ્થરો અને દીવાશળી છે જે સાધનો છે અને અગ્નિ છે તે ઉદ્દેશ છે આમાં અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરમાંથી દીવાશળીનો વિકાસ થયો અને આ વિકાસમાંથી માનવીય જે સંતોષ મેળવો એને સભ્યતા કહેવાય કે ના આ પ્રમાણે આપણે એટલી પ્રગતિ છે તે કરી છે આજે વિજ્ઞાન ટેકનોલોજી ક્યાં ને ક્યાં સુધી પહોંચી ગયું છે અને કવડા કવડા સંશોધન કેટલી અમુક વર્ષો પહેલાં અમુક લોકોને જે અશક્ય લાગતી બાબત કે આ કોઈ દિવસ બનવા જોગ જ નથી તેવી બાબતો પણ છે જે આજે વિજ્ઞાને શક્ય કરી બતાવ્યું છે આ એક સભ્યતા છે તે દર્શાવે છે આપણે રહેણી કહેણી આપણી જીવનશૈલી આ બધામાં જે પરિવર્તન આવ્યું છે એ બધી એક સભ્યતાનો એક ભાગ છે એટલે માનવીએ પોતાની પરિસ્થિતિ સુધારવા માટે છે એ પોતાના કૌશલ્યગત એટલે કે ટેકનિક અને ભૌતિક સાધનો છે એને ઉપયોગી વસ્તુઓને કારણે સભ્યતા છે એ વિકસાવી છે અને એનો સભ્યતામાં સમાવેશ થાય છે હવે સભ્યતાના બે વિભાગો છે આમ તો એક તો યાંત્રિક સંગઠન અને બીજું સામાજિક સંગઠન સભ્યતા બે માર્ગમાં મુખ્ય છે સભ્યતા અને તેના પ્રકાર તો પહેલો પ્રકાર યાંત્રિક સંગઠન અને બીજું એ સામાજિક એકદમ સરળ બાબત છે યંત્ર પર ત્યાંથી એટલે યાંત્રિક સંગઠનમાં શું છે તો કે ભૌતિક અને ટેકનોલોજીકલ વસ્તુઓ છે દાખલા તરીકે વાહન વ્યવહારના સાધનો ટેલિવિઝન વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર ભૌતિક સાધનો જે આપણે વિકસાવ્યા છે આ બધા છે એટલે કે યંત્રો યંત્ર પરથી બાકી યાંત્રિક સામગ્રી જે માણસે વિકસાવી મેં કીધું ને કે ભાઈ શરૂઆતના સમયમાં આપણે સરળ જીવન જીવ્યું બરાબર દાખલા તરીકે આપણે ઘરની બૈરાઓ છે તે છાશ છે તે લાકડાના વલણા ઉપર નથી આજે એની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ઘંટીઓ તમે જુઓ ખેતીની પદ્ધતિ જુઓ આ બધામાં આજે યંત્રોનો ઉપયોગ થાય છે પહેલાં જે કામ માણસ અને પશુ દ્વારા થતો એ આજે આપણે શેનાથી કરીએ છીએ તો કે યંત્રો દ્વારા કરીએ છીએ તો આ એક યાંત્રિક પરિવર્તન થઈ આવ્યું છે અને આપણે એક સરળતા મળી છે તો એ સભ્યતાનું યાંત્રિક સંગઠન છે બરાબર જ્યારે સામાજિક સંગઠનમાં શું છે તો કે માણસનું વર્તન વ્યવહાર આમાં આપણું શું આવે વર્તન વ્યવહાર જીવન ધોરણ બરાબર જીવન સિદ્ધાંત આ બધું આવે એ સામાજિક સંગઠન સમાજ લગતી બાબત સમાજમાં માણસે કેવી રીતે વર્તન કરવું કેવો વ્યવહાર કરવો કોણ સાથે કેમ વર્તન કરવું બરાબર આ બધું જે વિકસાવ્યું છે એ શું છે એ આપણી એ સામાજિક સંગઠન છે એટલે સભ્યતાના બે પ્રકાર યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન જેમાં જુદા જુદા કુટુંબો છે સમૂહો છે વર્ગો વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે આપણા સામાજિક આંદોલન છે આ બધી સામાજિક આર્થિક સંસ્થાઓ છે આ બધું આપણું સામાજિક સંગઠન એ કહી શકાય કે એ સમાજમાં એનાથી પરિવર્તન છે તે આવેલું છે બરાબર એટલે આ સભ્યતા માટે માત્ર એટલી વાત આપણે છે બે વાત પૂછાય છે કે સભ્યતા એટલે શું અથવા અને તેના બે પ્રકાર તો
કે સભ્યતા એટલે જીવનને લગતી બધી બાબતો સમૂહ કે જે માનવીને માનવીય સમાજથી અલગ પાડે છે આપણી પાસે જે છે તે સંસ્કૃતિ છે અને આપણે જે છીએ એ આપણી સભ્યતા છે એના માટે આંતરિક સંગઠન અને સામાજિક સંગઠન આ બે પ્રકારો છે અને ત્યાર પછી આપણે કેટલાક સંસ્કૃતિના પ્રકારો ની આપણે ચર્ચા કરીશું તો સંસ્કૃતિના મુખ્ય બે પ્રકારો છે એની ચર્ચા કરીશું એક ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે તે અભૌતિક સંસ્કૃતિ આપણે જે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એ વારસા મળેલા ઓજારો સાધનો અત્યાર પણ હવે સંસ્કૃતિના એ બે પ્રકાર એક એવી પદ્ધતિ એ મુખ્ય બે પ્રકાર છે એક ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક ભૌતિક સંસ્કૃતિને આપણે ચર્ચા કરીશું તો ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું ભાષણ શબ્દો પર ધ્યાન આપો બરાબર ભૌતિક ભૌતિક ભાષણ આ ભૌતિક એટલે શું તો કે માણસે પોતાની મગજ શક્તિ દ્વારા જે વિકાસ કર્યો છે તે ભૌતિક બાબતો છે જે પદાર્થને આપણે જોઈ અને સ્પર્શ શકીએ તે ભૌતિક સંસ્કૃતિ છે ભૌતિક એટલે શું તો કે જે ને જોઈ શકાય અને સ્પર્શી શકાય તે ચીજ વસ્તુ એને ભૌતિક સંસ્કૃતિ કોઈ પૂછે કે ભાઈ ભૌતિક સંસ્કૃતિમાં શેનો સમાવેશ થાય તો કે જેને જોઈ જે ચીજ વસ્તુને જોઈ શકાય ને સ્પર્શી શકાય તેને સંસ્કૃતિ કહે છે માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે સભ્યતાના પ્રારંભથી જ આપણે જોઈએ છીએ ભૌતિક વસ્તુનું ઉત્પાદન શરૂ કરેલું છે આપણે મેં કીધું કે અમુક વર્ષો પહેલાં આપણે સરળ જીવન જોયું આપણે પદ્ધતિ સરળ પણ ધીમે ધીમે કરતાં 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 યંત્રોનો વિકાસ થયો છે તો આ યંત્રો જે વિકસેવા છે આ બધી બાબતો છે તે ભૌતિક છે આપણે જોઈએ છીએ ક્લાસરૂમમાં આપણા ઘરમાં આ બધા અમુક મકાન ચીજ વસ્તુઓ જે બધું જોઈ શકાય ને સ્પર્શી શકાય હા જોઈ શકે અને આ બધું ભૌતિક છે પહેલાં આપણે કેવા મકાનમાં રહીએ અત્યારે કેવા મકાનમાં રહીએ છીએ પહેલાં કેવી કેવી ચીજ વસ્તુ વાપરતા પહેલાં વાહન વ્યવહારના સાધનો નહોતા સંદેશા વ્યવહારના સાધનો નહોતા તો આ બધી જે ચીજ વસ્તુઓનો વિકાસ અને સંશોધન થઈ આવિષ્કાર થયો અને આપણી જીવનશૈલી બદલાણી છે એ આપણી ભૌતિક સંસ્કૃતિ છે બરાબર રોબર્ટ બસ્ટી ભૌતિક સામગ્રીમાં યંત્રો સાધનો વાસણો મકાનો માર્ગો પુલ કલાકૃતિ વસ્ત્રો વાહનો રાજરચિલું ઘરનું ખાદ્ય સામગ્રી છે દવાઓ છે આ બધું છે એનો ભૌતિક સામગ્રી અથવા તો ભૌતિક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે જેમાં યંત્રો સાધનો મકાનો બરાબર ત્યાર પછી ઘણું બધું છે માર્ગો કલાકૃતિ વસ્ત્રો દવા ખાદ્ય સામગ્રી એટલે આ બધી બાબતો કોણ છે ભૌતિક સંસ્કૃતિ કે જે આપણી ભૌતિક જરૂરિયાત છે તેને સંતોષે છે યંત્ર દ્વારા આપણે જોઈએ છીએ બધી આવક જવક વાહન વ્યવહાર માટેના સાધન મકાનો છે માર્ગોની વ્યવસ્થા છે આપણી કલાકૃતિ છે દવાઓનો શોધ અલગ અલગ પ્રકારની ખાદ્ય સામગ્રી આ બધાનો સમાવેશ એ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે અને બીજો પ્રકાર છે એ અભૌતિક સંસ્કૃતિ ભૌતિક અને અભૌતિક આ બંને વિરોધી છે આમાં શું છે આપણે કહ્યું કે જેને જોઈ શકાય શું છે જ્ઞાન કે જેને જોઈ કે સ્પર્શી ન શકાય
વસ્તુ કે પદાર્થ આને અભૌતિક સંસ્કૃતિ કહેવાય અહીંયા ભૌતિક સંસ્કૃતિમાં જેને જોઈ શકે છે સ્પર્શ શક્તિ હવે એવી કઈ વસ્તુ કે જેને આપણે જોઈ શકતા નથી અને સ્પર્શ શકતા નથી તમે મને જોઈ શકો છો પણ મારી બાબત અંદર એવી અમુક બાબતો છે કે જે તમે જોઈ શકતા નથી કે જેનો સ્પર્શ કરી શકતા નથી બરાબર મારા કપડાને તમે સ્પર્શ કરી શકો જોઈ શકીએ છીએ બરાબર પણ બીજા જે અમુક બાબતો છે તે તમે જોઈ શકતા નથી તમારી અંદરની જે બાબતો છે તે હું જોઈ શકતો નથી કે સ્પર્શી શકતો નથી તો એ કઈ વસ્તુઓ છે તો એને આપણે જોઈએ તો કે સમાજશાસ્ત્રીય અભૌતિક સંસ્કૃતિને પણ ભૌતિક સંસ્કૃતિ જેટલી મહત્વ આપ્યું છે બરાબર એમાં ભૌતિક અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે ભૌતિક અસ્તિત્વ હોતું નથી અને એને બે પેટા વિભાગમાં વહેંચી શકાય એક તો બોધનાત્મક અને ધોરણાત્મક બે વિભાગો પેટા છે બોધનાત્મક પાસ બને ધોરણાત્મક પાસ બરાબર બોધનાત્મક પાસ એટલે તો કે કુદરતમાંથી કૃતિ બનાવવા માટે એક ચોક્કસ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે જ્ઞાન બરાબર કુદરતમાંથી કૃતિઓ બનાવવી જ્યારે બોધનાત્મકમાં એ બાબત છે ધોરણાત્મકમાં શું એટલે ધોરણાત્મકમાં સંસ્કૃતિ નિયમો મૂલ્યો અહીંયા શું આવે છે સંસ્કૃતિ નિયમો મૂલ્યો માન્યતાઓ વિચાર તેઓ આ બધી એવી બાબતો છે જેને આપણે ધોરણાત્મક કહીએ છીએ બરાબર આમ કરો આમ ના કરો આવું બોલાય આમ ન બોલાય આમ બેસાય આમ ન બેસાય આવું વર્તન કરાય આવું વર્તન ન કરાય આ બધી બાબતો છે તે ધોરણાત્મક બાબતો છે લોકરીતિઓ છે રૂઢિ નિષેધો કાયદાઓ છે આ બધું છે એ કેટલાક અગત્યના ધર્મો છે આપણે લોક આપણે જે સમાજમાં જે જ્ઞાતિમાં જે ધર્મમાં આપણે આવેલા છે તેને બધી લોકરીતિ રૂઢિ રિવાજો એના સિદ્ધાંતો છે એને આપણે વળગી રહેતા હોઈએ એનું પાલન કરતા હોઈએ એનું આપણે અનુસરણ કરતા હોઈએ છીએ પછી ધાર્મિક રિવાજો હોય જ્ઞાતિના રિવાજો હોય કે સમાજના રિવાજો બરાબર તો આવી રીતે લોક રીતે એટલે સાહજિક રીતે જે સમાજે સ્વીકારેલી એક વર્તન વ્યવહારની પદ્ધતિ છે દાખલા તરીકે કોઈને આવકાર આપવા માટે તેની સાથે હસ્તધૂનન કરો કોઈ આપણે ઘરે આવે તો આવો જય શ્રી કૃષ્ણ બોલીએ રામ નામ બોલીએ માલિકો સલામ બોલીએ મુસ્લિમ બિરાદરો હસ્તધૂનન કરીએ એને ભેટીએ આપણે તો આ એક લોકરીતિ છે કેમકે આપણે ઘરે કોઈ પણ આગંતુક આવે અતિથિ આવે તો આપણે તેનું સ્વાગત કરવું જોઈએ એની આગતા સ્વાગતા છે તે કરવી જોઈએ તો આ એક પ્રકારની ધોરણાત્મક સંસ્કૃતિ આપણી છે કે આવું ધોરણ છે એવી રીતે આપણે પણ આશા હોય કે આપણે ક્યાંક જઈએ કોઈને ઘરે ગેસ્ટ થઈને તો એ પણ આપણી આગળ સત્કાર કરે એવી પાછી આપણે આશા રાખતા હોઈએ છીએ રૂઢિ છે એ એવી લોકરીતિ કે જેમાં લોક કલ્યાણની દ્રષ્ટિએ સમાજની નીતિમત્તાને જાળવવાની દ્રષ્ટિએ મહત્વ આપવામાં આવે અને એક શું કહેવાય રૂઢિ રૂઢિ એટલે રિવાજ પણ એવા રિવાજ કે જે દ્રઢ બનેલા છે કે જેમાં કોઈ બાંધછોડ શક્ય થતી નથી દાખલા તરીકે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ એ સમાજે સ્વીકારેલી રૂઢિ છે કારણ કે તેની વચ્ચે ભાઈ બહેનની વચ્ચે રોયના સંબંધો છે રૂઢિ અને રિવાજ આ બે શબ્દો તમે જોશો રૂઢિ અને રિવાજ આ રિવાજમાં થોડું પરિવર્તન આવે છે રૂઢિ છે તે જળ બનેલી હોય છે રૂઢિમાં પરિવર્તન છે તે આવે દાખલા તરીકે લગ્ન છે એ લગ્ન મહિના રિવાજ છે તો બેઠો કરી અમારા પુત્ર તો દરે જાણો તો એ રિવાજ છે પણ લગ્ન કોની સાથે કરવા કોની સાથે થઈ શકે કોની સાથે ન થઈ શકે એ પ્રકારની એ રૂઢિ છે રૂઢિમાં પરિવર્તન શક્ય નથી એટલે તેને કીધું છે આ રૂઢિ આજે ઢબ પડી ગઈ છે એ જાહેર એટલે ભાઈ બહેન વચ્ચેના લગ્ન સંબંધ એનો નિષેધ સમાન તો કે ભાઈ બંને વચ્ચે રક્ત સંબંધો છે એક માવતરના સંતાનો છે એટલે રજની સાથે
રક્ત સંબંધ આપણે ધરાવતા હોઈએ તેની સાથે આપણે લગ્ન સંબંધ બાંધી શકતા નથી. આ એક ઓબી છે. અને કાયદા એટલે રાજ્યમાં સ્વીકારેલા રાજ્યની અદાલતે જે સ્વીકારેલા છે અર્થ ઘટાડેલા અને નિશ્ચિત પરિસ્થિતિએ લાગુ પાડેલા નિયમ અને આ રિવાજો અને રૂઢિઓ જ્યારે સમાજમાં એના ઉપર નિયંત્રણ ઘટી જાય ત્યારે રાજ્ય દ્વારા અને સરકાર દ્વારા એના માટે કાયદાનું પાલન કરાવવામાં આવતું હોય છે. દાખલા તરીકે દહેજ પ્રથા છે, તમે જોશો બાળ લગ્ન પ્રથા છે, અમુક સમયે હતી, વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો, સતી પ્રથાનો રિવાજ હતો. તો આ બધી રૂઢિઓ એવી થઈ ગઈ કે અમુક સમયે પછી સમાજ પરિવર્તન તરફ જતો તો ત્યારે આ બધી રૂઢિ કે સમાજ માટે નુકસાનકારક બનતી હોય છે. તો તેના માટે રાજ્ય છે તે કાયદો ઘડે, એને અદાલત મંજૂરી આપે અને આવી રૂઢિ અને રિવાજો છે તેને બદલવામાં પણ આવે છે. અને જે એક સમયે નાનપણમાં લગ્ન થઈ જતું એ હવે બાળ લગ્ન પ્રથા એ રદ થઈ છે. યુવક અને યુવતીની લગ્ન વય નક્કી કરવામાં આવી છે કે ભાઈ યુવાન છે તો એની ઉંમર છે તે 21 વર્ષની અને યુવતીની ઉંમર 18 વર્ષની હોય તો જ તેમની વચ્ચે લગ્ન થઈ શકે. એટલે આજે તમે જોશો આપણા સમાજમાં પણ ઘણી જગ્યાએ સમૂહ લગ્ન હોય છે તો ત્યાં વરકન્યાના એક સર્ટિફિકેટ માંગવામાં આવે છે અથવા તો જન્મ તારીખ પણ દાખલા છે તે માંગવામાં આવે છે. શા માટે? તો કે એની ઉંમરની ચકાસણી કરવા માટે કે ભાઈ આ સમૂહ લગ્નમાં જેટલા દંપતીઓ છે એ જોડાવાના છે એના ઉંમર પૂર્ણ થાય છે કે એમાં કાંઈ મુશ્કેલી નથી. જો એમાં ઉંમર ઘટતી હોય તો એનું લગ્ન છે તે બંધ કરી શકે એવી કાયદાકીય અને કાનૂની જોગવાઈ છે. એવી રીતે દહેજ પ્રથા છે. પેલા દીકરી છે એના માવતર દીકરીને પરણાવે ત્યારે એને દહેજ આપવામાં આવે, પૈસા દાગીના મિલકત જેવા સમાજના રિવાજ. તો એના એવા બનાવો બન્યા કે દહેજમાં ને દહેજમાં એ દીકરીના પિતા બે ત્રણ દીકરીઓ હોય તો એને પરણાવવાનો ઘણો બધો ખર્ચ આવે અને ઘણું બધું દહેજ આપવું પડે અને બે ત્રણ છોકરા હોય તો એની પાછળ જમીન જાયદાદ હોય એ પણ બધું વેચાય છે અને આવા નુકસાનકારક એ પરિણામો એને આવવા લાગે અને પછી આજે દહેજ પ્રતિબંધક કાનૂન છે તે લાદવામાં આવ્યો છે. આજે દહેજ આપવું અને દહેજ લેવું એ બંને અપરાધ છે. ઠીક છે, માણસ પોતાની દીકરીને સાસરે વળાવે ત્યારે થોડું કર્યાવર આપે પોતાની શક્તિ પ્રમાણે, પણ સામેવાળા છે તે એને કહી ન શકે કે ભાઈ એટલું દહેજ આપે. અમુક સમય પહેલાં તો માગણી કરતા કે ભાઈ તમારી દીકરીને એટલું દહેજ આપો તો અમારા દીકરાને તમારી દીકરી સાથે પરણાવો. આવો એક સમય. તો આ બધા બાબતો છે એનો શું થઈ તો કે કાયદા દ્વારા એને નષ્ટ કરવામાં આવ્યા. દાખલા તરીકે જોઈએ તો ભારતમાં 1954માં હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ એટલે લગ્ન લગતો કાયદો, પછી મિલકત અંગેનો કાયદો છે, એ બધા કાયદાઓ છે તે કરવામાં આવ્યા અને કાયદાના ભંગ બદલ થપકારથી લઈ અને જે માનદંડ જેવો કાયદાનો ભંગ કરે એ પ્રમાણ સુધી મૃત્યુદંડ સુધીની પણ સજા છે તે આપવામાં આવે છે. એટલે આ બધા આપણા બોધનાત્મક અને ધોરણાત્મક સંસ્કૃતિ છે, આપણા જે વિચારો માન્યતા મૂલ્યો તેઓ. તો આ બધી એક સંસ્કૃતિ અને સભ્યતા છે એ આપણા જીવનનો એક ભાગ બનેલી છે અને આ સંસ્કૃતિ અને સભ્યતાને છે તે આપણે છોડી શકતા નથી, એને ટકાવી રાખીએ છીએ. વારંવાર એમાં પરિવર્તન થાય છે. જો આ સંસ્કૃતિ કે સભ્યતા ન હોય તો આપણામાં અને માનવેતર સમાજ એટલે પશુમાં કશો ફરક રહેતો નથી. એટલે આવી રીતે સંસ્કૃતિ અને સભ્યતા બંને મુદ્દાની ચર્ચા કરી. ત્યાર પછીનો મુદ્દો આવશે સામાજિકીકરણ શું છે, સામાજિકીકરણની વ્યાખ્યા અને તેના માધ્યમોને આપણે નેક્સ્ટ પીરિયડમાં એની ચર્ચા કરશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ લગભગ એકમ કોષીકરણના જવાબ પેપર છે તે મોકલી દીધા હશે. હજુ પણ કોઈ બાકી હોય તો એ મોકલી આપે. બાકી દર રવિવારના દિવસે આપણે હોમવર્ક મંગાવીએ છીએ અને હોમવર્કની ગુણ જે પૂરવામાં આવે છે એમાં પણ વિદ્યાર્થીઓએ ભૂલા વિના હોમવર્ક છે તે મૂકી દેવું જોઈએ. ત્યાર પછી હમણાં સરકાર દ્વારા એક દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ દરેક ધોરણમાં 30% કોર્સ છે તે ઘટાડવામાં આવ્યો છે અને ક્યાં કોર્સ ઘટાડવામાં અને ક્યાં ચેપ્ટર છે. દાખલા તરીકે આપણે સમાજશાસ્ત્ર છે 11 તેમાં છેલ્લા બે પાઠ છે તે ઘટાડવામાં આવ્યો છે, 7મો પાઠ અને 8મો પાઠ એ રદ કરવામાં આવ્યો છે. આપણે એનો અભ્યાસ કરવાનો છે, એમાં બે શરતો છે. એ રદ કરતા કાંઈ એટલે એને ભણવાના નથી એવું નથી, પણ પરીક્ષામાં એમાંથી પ્રશ્ન પૂછશે નહીં. એટલે આપણો જે તમારો જે સમય ગયો છે
એ તૈયારી ના કરી શકો એના માટે આપણે તો એ ભણવાના જ પણ પ્રશ્ન એમાંથી પૂછાશે નહીં એ પછી ખાસ કાળજી લેવાની બરાબર આભાર વિદ્યાર્થી મિત્રો